नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, आपणे गया पीरियडनी अंदर मुगल साम्राज्यमां छत्रपति शिवाजी, महाराणा प्रताप, वीर दुर्गादास ए बधा राजाओनी जे छे एनी चर्चा करी हती अने एमना वीरता भर्या कार्यो पण आपणे जोया हता। हवे आगळ जोईए के मुगल साम्राज्य काळ दरमियान ए समयनी राज्य व्यवस्था केवी हती, एटले ए समयनुं शासन तंत्र केवुं हतुं एना विशेनो आपणे अभ्यास मेळवीशुं। मुगल साम्राज्यनी राज्य व्यवस्थामां मुगल वहीवटी तंत्रनी व्यवस्थित स्थापना अकबर द्वारा थई हती, एटले के मुगल साम्राज्यना जे राजा हता बाबर, हुमायूं, अकबर, तो आ बधा जे राजाओ जे छे ए राजाओमां अकबर द्वारा जे छे ए अकबर द्वारा वहीवटी तंत्र व्यवस्था सारी थई हती। शासनना केन्द्रमां बादशाह रहेतो अने तेमने सलाह आपवा माटे मंत्री परिषद हतुं, जेम वर्तमान समयमां प्रधानमंडळोनी रचना करवामां आवे छे मंत्रीमंडळनी, अने एक मुख्य प्रधान होय छे एटले के वडाप्रधान, अने एमना हाथ नीचे घणा बधा जे छे ए मंत्रीओ होय छे। एम मुगल काळ दरमियान घणा बधा जे मंत्रीओ छे ए राजाने सलाह सूचन आपता हता अने ए प्रमाणे योग्ય વહીવટ કરતા હતા। ત્યારબાદ જોઈએ बादशाह सर्वोच्च सेनापति अने न्यायाधीश हता। बादशाह अने वहीवटी तंत्र वच्चे तालमेल राखवा वजीरनी निमणूक करवामां आवती हती, अने एमना माटे शुं करवामां आवती हती, वजीरनी निमणूक बंद करवामां आवती हती। ते दीवाने वजीरे कुल कहेवातो हतो, अने जे राज्य राजाना दरबारमां जे वजीर राखवामां आवतो हतो एने कया नामे ओळखवामां आवतो हतो, तो दीवाने वजीर कुल नामे ओळखવામાં આવતો હતો। નાણા અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો, અને વજીરને કયા કામ સોંપવામાં આવતા હતા, જેમ હાલ વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી મંડળ હોય છે એમને અલગ અલગ આરોગ્ય ખાતું છે, શિક્ષણ ખાતું છે, કારોબારી છે, એમ અલગ અલગ ખાતાની વહેંચણી કરવામાં આવે છે, એમ એ સમયમાં જે વજીર હોય છે એ વજીરને સેનો અધિકારી હોય છે, તો કે એના હાથમાં તો કે મહેસૂલી વ્યવસ્થા અને સેના વ્યવસ્થાનો વડો ગણવામાં આવતો હતો, એટલે કે મહેસૂલી વ્યવસ્થા અને સેના લશ્કરી સૈન્યની વ્યવસ્થા કરવાની જવાબદારી એના હાથમાં હતી। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો, અને જે સેના હોય એ સેનાનો જે વડો હોય એ વડાને કયા નામે ઓળખાય છે, મીરબક્ષના નામે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રમુખ જે સેનામાં ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો, અને એની અંદર જે સેના છે એ સેનાની શું કરતો હતો કે વ્યક્તિની નિમણૂક કરતો, એટલે ભરતીની પ્રક્રિયા કરતો હતો, અને અમુક વ્યક્તિને અમુક કાર્યો માટે એની જે છે નિમણૂક કરતો હતો। તે ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો, જે સેનાનો વડો છે એ સેનાના વડોને જે છે મીરબક્ષ કહેવામાં આવતો, એ મીરબક્ષ ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો। મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાંક્યાનીજ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે એમ કહીએ છીએ કે ભાઈ સીબીઆઈ, બરાબર, કે એવા દેશભક્તના વ્યક્તિ હોય કે જે ખ્યાલ ન હોય કે આ ભાઈ વ્યક્તિ જે છે એ આપણા દેશ માટે કાર્ય કરે છે ગુપ્ત રીતે। એ રીતના મુઘલકાળ દરમિયાન પણ ઘણા બધા એવા ગુપ્તચરો હતા કે જેને વાંક્યાનીજ તરીકે ઓળખવામાં આવતા હતા। એટલે અહીંયા પ્રશ્ન પૂછાય કે મુઘલ વહીવટી તંત્રમાં ગુપ્તચરો કયા નામે ઓળખવામાં આવતા હતા, તો એનો જવાબ આવે વાંક્યાનીજ। ત્યાર પછી આગળ છે સમ્રાટની અંગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાનો વડો હતો, ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવામાં આવતો હતો, જેમ આપણે અદાલતમાં ન્યાય આપવાનું કામ ન્યાયાધીશ કરે છે એ સમયમાં ન્યાયનું કાર્ય કરવાનું કામ જે છે એ કોણ કરતો હતો, કાઝી કરતો હતો, એટલે કે ન્યાયનો વડો કાઝી તરીકે ઓળખવામાં આવતો હતો। પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં સંપૂર્ણ સત્તા અંતે કેન્દ્રિત સત્તા હોય તો એ રાજાના હાથમાં હતી, એટલે અંતે અમુક મોટાભાગના નિર્ણયો જે છે એ રાજા દ્વારા લેવામાં આવતા હતા।
ત્યાર પછી મુગલકાળની મહેસૂલ વ્યવસ્થા કેવી હતી એના વિશેનું આપણે જોઈએ। અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અકબરે જે ભારતની અંદર મુગલકાળ દરમિયાન મહેસૂલ માટે કઈ વ્યવસ્થા શરૂ કરી હતી તો કે મનસબદારી વ્યવસ્થા શરૂ કરી હતી જેમાં મહેસૂલના દર વાર્ષિક ઉપજનો એક તૃતીયાંશ ભાગ જેટલો હતો અને ઉપજના કેટલા એક તૃતીયાંશ ભાગ જેટલો જે છે એ શું કરવામાં આવતું લેવામાં આવતો હતો। અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોરલમલ હતો જે ટોરલમલ છે એણે મહેસૂલી વ્યવસ્થા બતાવી હતી। મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી અને જે આ મહેસૂલી પદ્ધતિ હતી એ સેના તો કે જે સૈન્ય હતું એ અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી અને આ મહેસૂલ અને સૈન્યની જવાબદારી કોના માથે હતી તો કે એ જે સેનાનો વડો હતો મીરબક્ષ એના હાથમાં હતી। મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો। મનસબ એટલે શું થાય જે જાગીર છે એ અને એ જાગીરનો વડો ગણવામાં આવતો હતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો। એટલે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ મનસબદારને આપવામાં આવતું હતું એટલે જે મહેસૂલી કામ કરે એને જ કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ સોંપવામાં આવતું હતું। આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું હતું અને એ બધી બાબતોનો અમલ કરવા માટે એમને લશ્કરી સૈન્ય પણ આપવામાં આવતું હતું। તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો। તેની નિયત સમય બદલી કરવામાં આવતી। મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી અને જે મનસબદારની પદ્ધતિ છે એ સૌથી શ્રેષ્ઠ હતી અને સૌથી વધારે વેતન ધરાવતી એટલે કે પગાર આપતી વ્યવસ્થા હતી। ત્યાર પછી મુઘલકાલીન જે છે એ સંસ્કૃતિ। મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિ બહુમુખી વિકાસ થયો હતો અને મુઘલકાળ દરમિયાન જે ભારતની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિનો ખૂબ જ વિકાસ થયો હતો। હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો કે આપણે અગાઉ જોયું કે હિન્દુ રાજાઓ જે છે એ હિન્દુ પદ્ધતિ દ્વારા વિવિધ સ્થાપત્યો અને બાંધકામો કરાવતા હતા પછી ધીમે ધીમે સલ્તનત કાળ આવ્યો એટલે કે મુસ્લિમ કાળ આવ્યો પછી મુઘલ કાળ આવ્યો તો બંનેમાં મુસ્લિમ શાસકો હતા તો એમાંથી ઘણા રાજા એવા હતા કે જેમણે હિન્દુ સ્થાપત્ય શૈલીના નમૂના અને મુસ્લિમ સ્થાપત્યના શૈલીના નમૂનાને બંને મિક્સ કરીને એક નવા સ્થાપત્યનું નિર્માણ કરતા હતા એટલે બંનેનું મિશ્રણ જોવા મળતું હતું। તો મુઘલકાળ દરમિયાન ભારતીય સંસ્કૃતિનો પણ ખૂબ જ પ્રમાણમાં વિકાસ થયો હતો જેને ગંગા જમનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ગંગા જમના એટલે ભારતીય સંસ્કૃતિ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય અને એ પદ્ધતિને આપણે ગંગા યમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। મુઘલોએ અનેક કિલ્લાઓ મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી અને જે મુઘલકાળના રાજાઓ છે એમણે પોતાના સમયમાં ઘણા બધા બાંધકામો કરાવ્યા હતા જેમાં જોવા જઈએ તો કે કિલ્લાઓ મહેલો દરવાજા મસ્જિદો બગીચાઓની પણ સ્થાપના કરી હતી। હવે એમાં કયા રાજાએ શું શું બંધાવ્યું તો પહેલાં આપણે બાબરની વાત કરવામાં આવે તો બાબર જે છે એ બાબરે આગ્રામાં અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું। આ મોસ્ટ આઈએમપી છે એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ બાબરે જે છે આગ્રામાં શેનું નિર્માણ કરાવ્યું હતું તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું। શેરશાહે સાસરામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી જે શેરશાહ સૂરી હતો અફઘાનિસ્તાનનો સરદાર કે જેણે હુમાયુને હરાવીને 5 વર્ષ માટે પોતાની સત્તા સ્થાપી હતી તેવા શેરશાહે સાસરામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો એ ખૂબ જ પ્રખ્યાત છે તો આગ્રાની અંદર કિલ્લો કોણે બંધાવ્યો હતો અકબરે અને આગ્રાથી 36 કિલોમીટર દૂર જે ફતેહપુર શિખરી આવેલું છે એનું વિશિષ્ટ બાંધકામ કરાવ્યું હતું। જો અહીંયા આગ્રાનો કિલ્લો જે છે એ આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો અકબરે ત્યાર પછી ફતેહપુર શિખરી જે છે એ ઈબાદત ખાનું એટલે કે મુસ્લિમ ભાઈઓ માટે પ્રાર્થના કરવા માટેનું સ્થળ એ સમયમાં અકબરે જે છે એ ફતેહપુર શિખરીમાં બનાવ્યું હતું જેને ઈબાદત ખાનું કહેવામાં આવે છે એટલે કે મુસ્લિમ ધર્મના લોકોનું પ્રાર્થના કરવા માટેનું સ્થળ જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાયેલો બુલંદ દરવાજો બરાબર કે જે અકબરે જ્યારે ગુજરાત પર વિજય મેળવ્યો તો એ વિજય મેળવ્યા બાદ
તેમણે પોતાની વિજય યાત્રાને યાદ રહે એટલા માટે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું। તો ખાસ કરીને મુઘલ રાજાઓમાં અકબરના શાસનકાળ દરમિયાન જે છે એ ફતેહપુર સિકરી, આગ્રાનો કિલ્લો અને બુલંદ દરવાજો જે છે એ બંધાવવામાં આવ્યો હતો। એટલે અહીંયા પ્રશ્ન પૂછાય કે ભાઈ અકબરે ગુજરાતની યાદમાં શું બંધાવ્યું હતું, એટલે ગુજરાતના વિજયની યાદમાં શું બંધાવ્યું હતું। તો અકબરે જે છે ગુજરાતના વિજયની યાદમાં જે છે એ બુલંદ દરવાજો બંધાવ્યો હતી। સલીમ ચિશ્તીની દરગાહ, સલીમ એટલે કે જહાંગીરનું જે છે એ નામ છે, તો એ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે। ત્યાર પછી આવશે જહાંગીર। જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો અને જે જહાંગીર રાજા આવ્યો બરાબર કે અકબર પછી એનો પુત્ર જહાંગીર, એ જહાંગીરે પોતાના સમયમાં સંગેમરમરનો ઉપયોગ કરાવ્યો હતો, એટલે એક પ્રકારની એવી પદાર્થ છે। ત્યાર પછી આવશે જહાંગીરનો પુત્ર શાહજહાં દિલ્હીની ગાદી પર આવ્યો ત્યારે તેના સમયમાં સ્થાપત્ય વધારે પ્રમાણમાં થતા, એટલે એને સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે। અને એના સમયમાં આગ્રામાં આવેલો તાજમહેલ, મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રખ્યાત આવેલું લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને શાહજહાં જે છે એ મહેલોનો બાંધનાર એવું ઉપનામ પણ એમને આપવામાં આવેલું છે। તો શાહજહાંના સમયનો જે છે એ સમયગાળો જે છે કયો ગણાય છે, તો સ્થાપત્યનો સુવર્ણકાળ ગણવામાં આવે છે। એના સમયમાં વિશ્વની જે અજાયબી છે 8000 એમાં તાજમહેલની ગણના કરવામાં આવે છે। ત્યાર પછી દિલ્હીમાં લાલ કિલ્લા, જે હાલ આપણે વર્તમાન સમયમાં 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી દિલ્હીના લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ છે, જે ધ્વજવંદન કરે છે। અને એ પણ કહી દઉં કે જ્યારે વિદ્યાર્થી મિત્રો 15 ઓગસ્ટ એ આપણો આઝાદ દિવસ છે અને એ દિવસે આપણા ભારત દેશના વડાપ્રધાન જે છે એ વડાપ્રધાન ધ્વજવંદન કરતા હોય છે। અને આપણા ભારતના વડાપ્રધાન કોણ છે, સરસ, કોણ છે, નરેન્દ્ર મોદી। ત્યાર પછી 26 જાન્યુઆરી જે છે એ પ્રજાસત્તાક દિન બરાબર ગણતંત્ર દિન તરીકે ઓળખાય છે, તો એ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, એટલે આ લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા જે છે ધ્વજવંદન કરવામાં આવે છે। એટલે આ ખાસ યાદ રાખવાનું કે જે છે એ 15 ઓગસ્ટે વડાપ્રધાન જે છે ધ્વજવંદન કરે છે, 26 જાન્યુઆરી જે છે એ રાષ્ટ્રપતિ જે છે એ ધ્વજવંદન કરે છે। હવે તમને એવું થશે કે રાષ્ટ્રપતિ, તો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે, તો આવશે રામનાથ કોવિંદ। તો અહીંયા આપણે જોયું કે લાલ કિલ્લાનું નિર્માણ જે છે શાહજહાં કરાયું। ત્યાર પછી આવશે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ રાબિયા ઉદ દૌરાનો મકબરો બંધાવ્યો હતો અને ઔરંગઝેબે જે છે પોતાના સમયગાળા દરમિયાન પોતાની પત્નીની યાદમાં જે ઔરંગાબાદ હોય છે એમાં રાબિયા ઉદ દૌરાનાનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો કલાત્મક છે અને જે તાજમહેલ કે એના જેવો કલાત્મક ગણવામાં આવે છે। ત્યાર પછી મુઘલકાળ દરમિયાન કઈ કઈ કલાઓનો વિકાસ થયો હતો, તેમાં પહેલું છે ચિત્રકલા, બીજું છે સાહિત્ય અને ત્રીજું છે સંગીત। તો અહીંયા આપણે ચિત્રકલાની વાત કરીએ તો મુઘલકાળ દરમિયાન ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી બરાબર, કે ચિત્રકલા પણ એક શ્રેષ્ઠ નમૂન છે વિદ્યાર્થી મિત્રો, કે બાળકોને અભ્યાસ કરાવવું હોય તો એને લખવાની વાંચવા કરતાં જો ચિત્ર દ્વારા એને સમજાવવામાં આવે ને તો ચિત્ર દ્વારા ખૂબ જ સારી રીતે અને સરળ રીતે સમજી શકે છે। અને વિદ્યાર્થી પોતે પોતાની જાતે ચિત્ર દ્વારા 10 થી 15 વાક્ય જાતે બનાવીને લખી શકે છે। તમે જ્યારે નાના ધોરણમાં ભણતા હશો ત્યારે ખાસ બગીચાનું ચિત્ર છે અને એમાંથી તમને પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ ચિત્રમાં કેટલા પક્ષીઓ દેખાય છે, ચિત્રમાં કેટલા ગાડી દેખાય છે, ચિત્રમાં કેટલા વૃક્ષો છે, ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે, તો આના દ્વારા તમે શું કરો છો, સરળતાથી જવાબ આપી શકો છો, સમજી શકો છો અને એના વિશે જો વાક્ય લખવા હોય તો લખી શકો છો। તો ચિત્રકલા પણ એક શ્રેષ્ઠ કલા છે એમ કહી શકાય અને એ ચિત્રકલાનો વિશ્વ જહાંગીરના સમયમાં ખૂબ જ વિકાસ થયો હતો। મુઘલ શાસકોમાં ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા, જે સારા ચિત્રકારો હોય એને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવતું હોય છે। અકબરના સમયમાં જસવંત અને બશાવર નામના મહાન ચિત્રકારો આવ્યા હતા અને જે મુઘલ સામ્રાજ્યનો જે શ્રેષ્ઠ રાજા કહેવાય અકબર,
एना समय में बे चित्रकारों आया था, एक जसवंत और बीजो बसावंत। आ बने चित्रकारों नाम याद रखो विद्यार्थी मित्रों। एक वाक्य में पूछा से कि भाई अकबर ना समय में कया महान बे चित्रकारों आया था, तो के जसवंत और बसावंत। तेमने फारसी कथाओं महाभारत ना अनुवाद ना पुस्तकों अकबर में अकबरनामा में पुष्कर सुंदर चित्र दौरिया था। अने घणी वक्त पुस्तकों में पण जो तमने पुस्तक नी अंदर मात्र लखाण आप्या होय, अहींया पण तमने एक चित्र आपेलू छे, तो तमने चित्र होय तो चित्र द्वारा तमने समझवामां वधु सरळता रहे छे अने तमने पुस्तक जोवानुं गमे छे। जो आखुं पुस्तक लखाणोथी भरेलू होय तो तमने पुस्तक जोवानुं गमतुं नथी। एटले अहींया अकबरे जे छे ए अकबरे दिल्हीमां जे प्रख्यात चित्रकारों ने बोलावता अने पोताना जे ग्रंथों लखावता हता, पुस्तकों लखावता हता, एनी अंदर सुंदर चित्रों पण मुकावता हता। अने जहांगीरना समय में चित्रकलानो खूब ज विकास थयो हतो। अने जहांगीरे जे छे ए मंसूर नामनो चित्रकार विश्वविख्यात हतो। अकबरना समय में जसवंत अने बसावंत आव्या, त्यार पछी एनो पुत्र जहांगीर ज्यारे राजगादी पर आव्यो त्यारे एना समय में कोण चित्रकार थई गयो? मंसूर चित्रकार प्रख्यात थई गयो। जहांगीरे एक चित्रशालानी स्थापना करी हती। अने जहांगीरे शेनी स्थापना करी हती? तो के एक चित्रकलानी स्थापना करी हती, चित्रशालानी। आ समय राजस्थान, गुजरात, पंजाब, हिमाचल प्रदेश, दक्षिण भारतना राज्यों में पण चित्रकलानो विकास थयो हतो। अने एनी साथे साथे आ जे राज्यो छे के भाई राजस्थान, गुजरात, पंजाब, हिमाचल प्रदेश अने दक्षिणना राज्यों में चित्रकलानो विकास थयो हतो। त्यार पछी आगळ आवशे साहित्य। मुगल राजाओं में साहित्यना पोषक था, एटले के जे मुगल राजा था ए साहित्य ने प्रोत्साहन आपता था, साहित्यनु सर्जन करावता था। आपणे जोयुं के अकबरे जे छे अकबरनामा छे जे छे एने जे छे ए लखाई हता पुस्तकों, तो ए सारा लेखकों पण हता। तेमणे फारसी, अरबी, आपणे आगळ पण जोयुं के औरंगजेब जे छे अरबी अने फारसी भाषानो जाणकार हतो, हिंदी अने अन्य भारतीय भाषाओमां व्यापक साहित्यनी रचना थई हती। एटले के मुगल काल दरमियान घणा बधा साहित्यनी रचना थई हती, जेमां हिंदु साहित्यनी पण रचना थई हती, मुस्लिम साहित्यकारोनी साहित्यनी पण रचना थई हती। अबुल फजले अकबरनामा नामनी ग्रंथमां अकबरनी जीवनकथा आखेली। जो सुप्रसिद्ध साहित्यकार कोण? अबुल फजल। अने अकबरनामा नामनो ग्रंथ लख्यो अबुल फजले। कयो ग्रंथ लख्यो हतो? अकबरनामा नामनो ग्रंथ लख्यो हतो। अने एनी अंदर अकबरना जीवनकथा विशेनी वात करेली छे। तेणे आपणो जे महान हिंदु धर्मनो महाभारत जे छे ए महाभारतनो पण जे छे ए शुं कर्यो हतो? तो के अनुवाद कर्यो हतो फारसी अने अरबी भाषामां। भारतीय भाषामां श्री कृष्णना जीवन पर आधारित घणुं बधुं साहित्य रचायुं हतुं, जेमां मराठीमां एकनाथ, ज्ञानेश्वर स्वामी, रामदास भक्ति साहित्यनी रचना करी हती। त्यार पछी आवशे संगीत साहित्य। संगीत अकबरना संगीतनो ज्ञाता हतो, तेना नवरत्नोमां तानसेन महान शास्त्रीय गायक हतो। अने अकबरना जे नवरत्नो हता ए नवरत्नोमां सुप्रसिद्ध संगीतकार तानसेन ए महान शास्त्रीय गायक हतो, जेने अनेक रागोनी रचना करी हती। एटले के अकबरना नवरत्नोमांनो एक महान शास्त्रीय गायक कोण हतो? तो कोण हतो? तानसेन, के जेने अनेक रागोनी रचना करी हती, जेम मल्हार राग छे, मेघगर्जना राग छे। तो एवा अलग अलग रागोनी रचना जे छे ए आ कोणे करी हती? तो के तानसेने करी हती। तो अहींया आपणे मुगल कालने लगती जे व्यवस्था छे ए समयना राजाओ बाबर, हुमायूं, अकबर, जहांगीर, शाहजहां, औरंगजेब आ बधा ज राजाओ विशे एटले के सुल्तानो विशे आपणे माहिती मेळवी, मुगलो राजा विशे એમની શાસન વ્યવસ્થા પણ જોઈ, એમની સામે અડીખમ લડનારા પ્રતિષ્ઠિત એવા મહારાણા પ્રતાપ, શિવાજી, વીર દુર્ગાદાસ એમની વાત કરીએ તો એમણે પણ પોતાની અણનમ ટેક જાળવી રાખી હતી અને મુગલો સામે લડ્યા હતા જીવનના અંત સુધી, આ બધી જ માહિતી આપણે જોઈ। ત્યાર પછી મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા જોઈ, મહેસૂલી વ્યવસ્થાનું પણ માહિતી મેળવી, ત્યાર પછી એની સંસ્કૃતિમાં ચિત્રકલા, સાહિત્ય અને સંગીતની પણ આપણે જોયું હતું। તો અહીંયા હવે આપણે અહીંયા મુગલ કાળનું જે છે એ અસ્ત કઈ રીતના આવ્યો, એટલે કે એનું શાસન જે છે એ ધીમે ધીમે શું થતું ગયું? ઓછું થતું ગયું। એટલે કે કોઈ શક્તિશાળી મુગલ શાસક ના આવ્યો હોવાથી ધીમે ધીમે મુગલ કાળનો જે છે એ અંત આવ્યો।
તો અહીંયા સમાપન ઈસવીસન 1526માં સ્થપાયેલા મુઘલ સામ્રાજ્યમાં 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું અને કોઈ એક સારો શક્તિશાળી શાસક ન આવ્યો. એના કારણે આ જે છે એ ભારત રાજ્યો જે છે એ નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયા, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદનો નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા હતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપિયનમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સીવવા લાગી. એટલે કે આ બાજુ મુઘલકાળની મુઘલ રાજાઓની સત્તા નબળી પડી, પણ એ સત્તા નબળી પડવાનો ફાયદો જે છે, લાભ જે છે, એ આપણા હિન્દ લોકો જે છે લઈ શક્યા નહીં. કારણ કે હિન્દના લોકો અંદર અંદર સંઘર્ષ કરતા હતા પોતાના રાજ્ય માટે, એ દેશ માટે લડતા ન હતા. આપણે જોયું ને કે ભાઈ હૈદરાબાદનો નિઝામ છે, બંગાળ બિહારનો નવાબ, રાજસ્થાનના રાજપૂતો, એ અંદર અંદર સંઘર્ષ કરવા લાગ્યા. પંજાબ રાજ્યના જે છે એ શીખ લોકો તો અંદર અંદર સંઘર્ષ થયા, અને એને એ સમયમાં ભારતની અંદર નવી યુરોપિયન પ્રજા 15મી સદીમાં આવી હતી. એ તમારે આગળ આવશે ભણવાનું, જમે ત્યારે 8મા ધોરણમાં આવશો ત્યારે, કે તેઓ વેપાર કરવાના અર્થે ભારતમાં આવ્યા હતા. યુરોપ પછી બીજી અન્ય પ્રજાઓ પણ આવી હતી, હોલેન્ડના ડચ લોકો જે છે, ડેનમાર્કના ડેનિશ, ફ્રેન્ચો અને અંગ્રેજો આવ્યા હતા, અને ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાં સંપૂર્ણ સત્તા સ્થાપી હતી. તો અહીંયા આપણે મુઘલકાળ પછી અંગ્રેજ શાસન શરૂ થઈ, તમારે 8મા ધોરણમાં અભ્યાસ કરવાનો આવશે. અહીંયા તમારે આ 7મા ધોરણમાં જે રાજા મહારાજા છે એને લગતું જે શાસન છે, એમની સંસ્કૃતિ છે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તેઓ અહીંયા કીધું કે ભાઈ મુઘલકાળના શાસકોમાં નબળાઈનો લાભ ન લેતા જે છે એ ભારતમાં યુરોપિયન પ્રજા આવી અને પોતાના જે છે એ ભારતની અંદર પોતાની સત્તા જમાવવા લાગી. અહીંયા આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની ચર્ચા કરું એ પહેલાં તમને ખાસ સૂચના આપવામાં આવે છે, ખાસ મહત્વની સૂચના છે કે આપણે દર વખતે મહિનાના અંતે આખર તારીખના સમય છેલ્લા 3 દિવસ જે છે એ આપણે આંતરિક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરતા હોઈએ છીએ. તો આ વખતે પણ શાળા બંધ છે પણ શિક્ષણ તો ચાલુ છે, એટલે આપણી જે પદ્ધતિ છે, જે પદ્ધતિ દર મહિને જે 3 પેપરો લેવાય છે એ પદ્ધતિથી તમારે પરીક્ષા લેવાની છે. એમાંથી તમારે 7મા ધોરણની અંદર તમારે પેપર સામાજિક વિજ્ઞાનનું છે, અને આ સામાજિક વિજ્ઞાનના પેપરમાં મેં 1 થી 3 પાઠ, ખાસ સાંભળજો, પહેલો, બીજો અને ત્રીજો, આ 3 પાઠમાંથી પેપર કાઢેલું છે. પેપર તમારે 25 ગુણનું હશે. હવે તમારે તૈયારી કઈ રીતના કરવાની છે, તો તમારે અસાઇનમેન્ટની અંદર જે તમને શાળામાંથી અસાઇનમેન્ટ આપવામાં આવ્યું છે એ અસાઇનમેન્ટમાંથી 1 થી 3 પાઠ જે છે હેતુલક્ષી જેવું 1 થી 3 પાઠને લગતી તૈયારી કરવાની છે. એની સાથે સાથે 1 થી 3 પાઠમાં જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની તૈયારી કરવાની, એટલે તમારે બીજું કોઈ એક્સ્ટ્રા રીડિંગ કરવાનું નથી. માત્ર અસાઇનમેન્ટમાં આવતા 1 થી 3 પાઠો છે એ તૈયાર કરવાના છે, અને ચોપડીની અંદર જે સ્વાધ્યાય છે 1 થી 3 પાઠનું એ તમારે તૈયાર કરવાનું છે. એમાંથી જ તમારે પેપર હશે. એટલે આશા રાખું કે દરેક વિદ્યાર્થી તૈયારી શરૂ કરી દેશે. આપણે અહીંયા 1 થી 3 પાઠનો કોર્સ પૂર્ણ થયો છે. જો ટાઈમ મળશે તો એનું રિવિઝન પણ કરાવીશ, જેથી તમને તૈયારી કરવાનો જે છે સરસ મજાનો મોકો મળે. પણ હાલ જે પરિસ્થિતિ છે કોરોનાને કારણે આપણે શાળા બંધ છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ છોડવાનો નથી, તમારે ઘરે રહીને પણ તૈયારી કરવાની છે. તો હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો જે સ્વાધ્યાય છે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ ઈસવીસન 1526માં બાબર અને હુમાયુ વચ્ચે થયું હતું. એટલે અહીંયા તમારે આપતો તમને પ્રશ્નનો જવાબ યાદ હશે કે જ્યારે પણ પાઠની શરૂઆત કરી ત્યારથી મેં આની ચર્ચા કરતો રહેતો હતો કે પાણીપતનું જે પ્રથમ યુદ્ધ જે છે એ બાબર અને હુમાયુની વચ્ચે થયું હતું 1526માં 20 એપ્રિલ. અને બીજું યુદ્ધ પૂછાય, જો વિદ્યાર્થી ખાલી જાણકારી માટે આપું છું કે પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું, તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું.
એટલે આ યાદ રાખજો. પણ અહીંયા તમને પ્રશ્નમાં પ્રથમ કીધું છે એટલે બાબર અને હુમાયુ આવે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો. આપણે કીધું હતું કે શેરશાહે બે સ્થાપત્ય બંધાવ્યા હતા, એક સાસરામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. એટલે આ પણ સરસ મજાનો એક વાક્યનો છે, એ પણ આવડ્યો છે કે શેરશાહે સાસરામમાં જે છે એ મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, અકબરના સમયમાં મહાન સંગીત યજ્ઞ ગાયકનું નામ જણાવો. મેં કીધું હતું કે અકબરના નવરત્નમાંનો એક નવરત્ન સંગીતનું જેને જ્ઞાન છે એવા કોણ હતા, તો કે તાનસેન. તો કોણ છે, તાનસેન. ત્યાર પછી જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જહાંગીરના સમયમાં સુપ્રસિદ્ધ ચિત્રકાર થઈ ગયો હતો એનું નામ શું હતું, તો કે મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર. અને બીજો ચિત્રકાર કોણ હતો, અબુલ. બરાબર, જે ચિત્રકાર હતો, બે ચિત્રકારો યાદ રાખવાના, એક મંસૂર અને બીજો અબુલ. એટલે કે જહાંગીરના સમયમાં મંસૂર અને અબુલ નામના ચિત્રકારો થઈ ગયા. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં થયો હતો, તો કે 1627 મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. બરાબર, આ પણ પૂછાય કે ભાઈ છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો, તો છત્રપતિ શિવાજીનો જન્મ જે છે એ 1627 મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. ત્યાર પછી હેતુલક્ષીમાં આપણે પ્રશ્ન 3 જોઈ લઈએ, પ્રશ્ન 2 ચર્ચા આપણે પછી કરીએ છીએ. તો પાણીપતનું બીજું યુદ્ધ જો આવ્યું ને વિદ્યાર્થી મિત્રો, આગળ મેં અહીંયા કીધું પ્રથમ યુદ્ધ, અહીંયા આવ્યું બીજું. તો બીજું યુદ્ધ ખાલી ગયા અને ખાલિયા વચ્ચે થયું હતું, તો કોની વચ્ચે થયું હતું, અકબર અને હેમુર. ત્યાર પછી બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો, તો બુલંદ દરવાજો જે છે એ કોને બંધાવ્યો હતો, અકબરે. શેની, તો કે ગુજરાત પર વિજય મેળવી એ યાદમાં તેણે બુલંદ દરવાજો બંધાવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો, શાહજહાંએ. અકબરનો જન્મ ખાલિયા નામના સ્થળે થયો હતો, તો જે દાહોદના અમરકોટના જે છે એ સ્થળે થયો હતો. તો અહીંયા આપણે હેતુ લક્ષી જોયા. હવે ત્યાર પછી આવશે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમને માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ છે એની ચર્ચા કરું છું. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય લખવાનું છે ફરજિયાત. તો મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો. તો મુઘલ સામ્રાજ્ય દરમિયાન વહીવટ કેવો હતો, તો મુઘલ સમયમાં વહીવટીતંત્રની વાત કરીએ તો અકબરના સમયમાં જે વહીવટીતંત્ર હતા એ અનોખી હતી. એની અંદર બાદશાહ જે છે એ કેન્દ્રમાં રાખવામાં આવતો હતો અને આ બાદશાહના સલાહ સૂચન માટે એક મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી, જેમાં સંપૂર્ણ સત્તા જે છે રાજાના હાથમાં હતી, પરંતુ એમને સલાહ માટે મંત્રીમંડળની રચના કરી હતી. જેમ કે બાદશાહ અને રાજ્ય વહીવટી વચ્ચે તાલમેલ જળવાય એટલા માટે વજીરની નિમણૂક કરવામાં આવી હતી, જેને દીવાને વજીરે કુલ કહેવામાં આવતો હતો. વજીર જે છે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. જ્યારે સેના માટે પણ વ્યક્તિની પસંદગી કરવામાં આવતી હતી, તો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો. મીરબક્ષ સૈનિકોમાં સૈનિકોની ભરતી કરતો, તે સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. આ ઉપરાંત તે રાજ્યના ગુપ્તચરોની પણ દેખરેખ રાખતો. આમ જે ગુપ્તચરો છે એ સમયના વાંકિયાનીશ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી ન્યાય માટે કાજીની વ્યવસ્થા કરવામાં આવતી હતી, એટલે કે ન્યાય જે છે કાજી કરતો હતો. તો આમ ખૂબ જ સુંદર સરસ મુઘલ વહીવટીતંત્ર વ્યવસ્થા હતી. ત્યાર પછી આવશે બીજો પ્રશ્ન, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનો વિશે નોંધ લખો. એટલે કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન કયા કયા સ્થાપત્યો થયા હતા. તો આપણે જાણીએ છીએ કે મુઘલકાળ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને કલાનો સુગમ સમન્વય જોવા મળે છે અને એ સમય દરમિયાન વિવિધ બાંધકામો થયા હતા. જેમ કે બાબરે જે છે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલ જુમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. ત્યાર પછી અકબરે જે છે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો, જે આગ્રા અને 36 કિલોમીટર શેખ સલીમ ચિશ્તીની યાદમાં જે ફતેહપુર સિખરી નામનું નગર વસાવ્યું હતું. અહીંયા અકબરે ગુજરાતની વિજય યાત્રામાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો જ છે, અને તેણે સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલના પણ બાંધકામો કરાવ્યા હતા. ત્યાર પછી જહાંગીરના સમયમાં સંગે મરમર
એટલે કે સફેદ આરસપારસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શાહજહાં જેવા મુઘલ સામ્રાજ્યના રાજાની વાત કરીએ તો શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં જે છે એ તાજમહેલ બંધાવ્યો હતો અને લાલ કિલ્લાનું પણ નિર્માણ કર્યું હતું. તો અહીંયા તમારે દરેક રાજા, મુઘલકાળના જે રાજા છે, તો કે બાબરે શેનું બાંધકામ કરાવ્યું હતું, તો કે કાબુલી મસ્જિદ અને જુમા મસ્જિદ બંધાવી હતી. ત્યાર પછી અકબરે જે છે તો કે ફતેપુર સિખરી નગર વસાવ્યું હતું, બુલંદ દરવાજો જે છે એ બનાવ્યો હતો. તો અહીંયા એમનું બાંધકામ લખવાનું. ત્યાર પછી જહાંગીર, તો કે જહાંગીરના સમયમાં સંગે મરમર આરસપારસના પથ્થરનો ઉપયોગ થયો હતો અને શાહજહાંના સમયમાં સુંદર તાજમહેલ અને દિલ્હીનો લાલ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. અને છેલ્લો રાજા જે છે મુઘલકાળનો શક્તિશાળી સર્વોપરી, તો કે ઔરંગઝેબ. તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દોરાનો મકબરો બંધાવ્યો હતો. તો અહીંયા મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યના નમૂના વિશે જોયું. ત્યાર પછી આગળ જોવા જઈએ કે છત્રપતિ શિવાજીના વિજય વિશે ટૂંકનો જ લખો. તો છત્રપતિ શિવાજીના વિજયની વાત કરવામાં આવે તો કે એઓ છત્રપતિ શિવાજીએ 40 કરતાં પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાનો સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરીને વિજય મેળવ્યા હતા. 1646માં તેમણે તોરણાનો કિલ્લો જીત્યો, ત્યાર પછી કલ્યાણ અને માહુલી કિલ્લા જીત્યા અને 1670માં એમનો શિવાજીનો સિંહગઢ, વેલોર, ઝીંઝીના કિલ્લા જીત્યા હતા અને 1677માં દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યા હતા. તો આ પણ એમની વિજયો છે. ત્યાર પછી અકબરની ધાર્મિક નીતિઓ. તો આપણે જ્યારે પાઠમાં મેં કીધું હતું કે અકબર જે છે બિન સાંપ્રદાયિક હતો, એટલે કે કોઈ ધર્મમાં ભેદભાવમાં માનતો ન હતો. એના માટે દરેક ધર્મ કેવા હતા? સરખા. તેમણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો જે યાત્રાવેરો છે, જજિયાવેરો છે, એ બંધ કરાવીને પોતાની ધાર્મિક ઉદારતા દર્શાવી હતી. તેઓ હિન્દુ પોતાના દરબારમાં રાજ્યની સેવામાં પણ ઊંચા હોદ્દા આપતો હતો. અકબર જે છે એ પોતાના રાજ્યની અંદર હિન્દુઓને ઊંચા દરજ્જાઓ પણ આપતા હતા, સારા મંત્રી પદે પણ નિમણૂક કરતો હતો. તેમના બધા જ વર્ગના ધર્મ પાળવાની છૂટ હતી. તેણે એક ફતેપુર સિખરીમાં મેં હમણાં કીધું એ પ્રમાણે ઇબાદત ખાનું બંધાવ્યું હતું, એટલે કે પ્રાર્થના માટે મંદિર, જ્યાં દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનો લોકો આવીને એ ઇબાદત ખાનામાં ધર્મની ચર્ચા કરતા અને અહીંયા અકબર જે છે સાંભળતા હતા. તેમાંથી પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતો તારવીને દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની શરૂઆત કરી હતી. દીને ઇલાહી એટલે શું? તો દીને ઇલાહી એટલે કે જેને પોતાનો જે ધર્મ પાળવો એ પાળી શકે છે. એવું નહીં કે માત્ર જે છે એ મુસ્લિમ ધર્મનો જ અંગીકાર કરો. જેને પોતાનો જે ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, એમ સમાન રીતે ધર્મ પાળવાનો જે છે સમાન અધિકાર આપ